આપણે ધોરણ બે ના ગણિત વિષયમાં એકમ પાંચ પેટર્ન તેમાં આજે કંઈક નવું શીખીએ અહીં જુઓ ટી દેડકો આ ટી દેડકો છે ટી ટુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે હવે ટી ટુ ક્યાં જશે ટી ટુ ક્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો આપણે તે સંખ્યા ઉપર ગોળ કરવાનું છે ટી ટુ દેડકો અહીં હતો તો તેણે બે સંખ્યા કૂદી એક અને બે એટલે ક્યાં પહોંચી ગયો ત્રણ નંબર ઉપર પછી પાછો ત્યાંથી કૂદ્યો બે સંખ્યા કૂદી ગયો તો પછી ક્યાં પહોંચ્યો છ ઉપર તો હવે બે સંખ્યા કૂદીને ક્યાં જશે નવ ઉપર એટલે બધાએ મારી સાથે ગોળ કરવાનું છે નવ ઉપર બરાબર નવેથી ક્યાં જશે બે સંખ્યા કૂદવાની એટલે કે બાર ઉપર અહીં ગોળ કરું હવે બારે થી સંખ્યા કુદે છે ચાલો પાછા પંદર થી લઈએ બે સંખ્યા કુદાવી દઈએ ટીટું દેડકાને તો અહીં પહોંચશે અઢાર ઉપર આવશે ને અઢાર ઉપર કરો બધા હવે અઢાર ઉપરથી કૂદીને ક્યાં જશે એકવીસ ઉપર બે સંખ્યા કૂદી ગયો એકવીસ ઉપર ગોળ કરો હવે એકવીસ ઉપરથી કૂદીને ક્યાં જશે ચોવીસ ઉપર એટલે બધા ચોવીસ ઉપર ગોળ કરો બરાબર થઈ ગયું ને ત્રણ ત્રણેથી થી બે સંખ્યા કૂદી ગયો એટલે કે ત્રણથી થી છ છ એ થી નવ નવ થી બાર બાર થી પંદર પંદરથી અઢાર અઢારથી એકવીસ અને એકવીસ થી ચોવીસ ટીટુ દેડકો બે બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા ઉપર પહોંચતો હતો તો છેલ્લે ચોવીસ ઉપર આવી ગયો મજા આવીને જોડવાની ગોળ કરવાની ટીટુ દેડકાને કૂદવાની પણ મજા આવી અને એને કુદાવી પણ દીધો ને હવે એની નીચે જુઓ ટીટુ કૂદે છે અને દરેક દસમા પથ્થર પર પહોંચે છે તે સીધો દસમા પથ્થર પર પહોંચી જાય છે પથ્થર પર સાચી સંખ્યા લખો હવે આપણે પથ્થર ઉપર આ પથ્થર આપેલા છે તેમાં આપણે સાચી સંખ્યા લખવાની છે અહીં તમને આ પથ્થરમાં ખાલી જગ્યા આપી છે પ્લસ દસ દસમા પથ્થરે પહોંચે છે ને એટલે દસમા પથ્થરે અઠ્યાવીસ આવ્યા તો અઠ્યાવીસ ની આગળ દસ પથ્થર પહેલા કઈ સંખ્યા હશે અઢાર કઈ હશે અઢાર અઢારમાં તમે દસ ઉમેરો એટલે અઠયાવીસ થાય હવે અઠયાવીસ માં તમે દસ ઉમેરો પ્લસ એટલે ઉમેરવાના અઠયાવીસમાં તમે દસ ઉમેરો એટલે કેટલા આવ્યા આડત્રીસ હવે આડત્રીસ માં તમારે દસ ઉમેરવાના છે અને એને દસમાં પથ્થર પર પહોંચવું છે અહીંયા પહોંચી ગયો છે એટલે આડત્રીસ માં દસ ઉમેરો તો કેટલા થાય અડતાળીસ બધા લખો અહીં અડતાળીસ હવે પાછો કૂદે છે અડતાળીસ ઉપરથી કૂદીને અહીં આવે છે તો અડતાળીસમાં દસ ઉમેરો તો કેટલા થાય અઠાવન અહીં લખો બધા અઠાવન હવે પાછો કૂદે છે તે છેડકો કૂદે છે અહીં પહોંચે છે તો અઠાવનમાં તમે દસ ઉમેરો તો કેટલા થાય અડસઠ અડસઠ લખો બધા અહીં હવે અડસઠ પરથી પાછો કૂદે છે દસમા પથ્થર પર પહોંચે છે તો એટલા આવશે પથ્થર પર પહોંચે છે એટલે કે કુદી કુદીને અઢાર હતા તો દસ પથ્થર કૂદો એટલે અઠ્યાવીસ પછી પાછો દસમા પથ્થરે પહોંચવું હોય તો આડત્રીસ એવી રીતે ક્રમમાં ચાલ્યો જાય છે હવે છે વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો અહી જુઓ મન નમ મન પછી આવશે નમ બધા મારી સાથે લખો સરસ અક્ષરે નમ અહી મન અને નમ ની પેટર્ન આપેલી છે મારા ફરથી મન અને નમનું પુનરાવર્તન કરતું જવાનું અને લખતું જવાનું નમ પછી મન મન પછી નમ નમ પછી મન અને મન પછી નમ બધા એ મારી સાથે લખવાનું છે પછી છે એક બે ત્રણ હવે એને ક્રમમાં લખવાના છે ક્રમમાં તો એક બે ત્રણ ત્રણ પછી લખો ચાર પછી પાંચ પાંચ પછી છ છ પછી સાત અને સાત પછી પછી છે દિવસ રાત દિવસ તો શું આવશે રાત અહીં આપણે દિવસ અને રાતનું પુનરાવર્તન કરવાનું છે રાત પછી શું આવશે દિવસ દિવસ પછી રાત રાત પછી દિવસ અને દિવસ પછી રાત પછી છે એક બે એક બે હવે આને ક્રમમાં નહીં લખવાનું પણ આને એક અને બેનું જ પુનરાવર્તન કરવાનું બે પછી એક પછી બે પછી એક પછી બે હવે છે સત્યાસી અઠ્યાસી તો આને ક્રમમાં અંક લખવાના નેવ્યાસી પછી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પછી છે વીસ ત્રીસ ચાલીસ આને પણ દસ દસ ની ગણતરી કરતી જવાની અને લખતું જવાનું તો ચાલીસ પછી પચાસ સાઠ સિત્તેર એશી નેવું બરાબર ને હવે છે ઓગણીસ ઓગણત્રીસ ઓગણ એટલે કે અહીં દસ દસનો નો તફાવત છે એટલે કે ઓગણીસ માં તમે દસ ઉમેરો તો ઓગણત્રીસ થાય ઓગણત્રીસ માં તમે દસ ઉમેરો તો ઓગણ થાય હવે તેમાં દસ ઉમેરો ઓગણપચાસ પછી પાછા દસ ઉમેરો તો ઓગણસાઠ પછી ઓગણ સિત્તેર પછી ઓગણ અને પછી નેવ્યાસી એટલે કે બે છે ત્રણ અને ચાર નથી લેખા અને કેટલા લેખા છે પાંચ પછી છ અને સાત નથી લેખા એટલે કે આઠ બબ્બે છોડી દીધા છે તો આઠ પછી બે છોડવાના નવ દસ એટલે આવશે પછી બાર અને તેર છોડી દેવાના એટલે કે ચૌદ પંદર અને સોળ છોડવાના એટલે કે સત્તર પછી વીસ અને પછી ત્રેવીસ બબે છોડી દેવાના છે બધા સરસ અક્ષરે લખવાનું છે હો હવે છે પંદર વીસ પચીસ પાંચ પાંચ ની ગણતરી છે પચીસ માં પાંચ ઉમેરો તો ત્રીસ પછી પાંત્રીસ પછી ચાલીસ પછી પિસ્તાળીસ અને પિસ્તાળીસ માં પાંચ ઉમેરો તો પચાસ પછી છે અઢાર એકવીસ ચોવીસ એટલે કે અઢાર છે ઓગણીસ વીસ નથી એટલે કે એકવીસ બાવીસ ત્રેવીસ નથી એટલે કે ચોવીસ ચોવીસ પછી 25 અને છવ્વીસ નહીં તો કેટલા આવશે સત્યાવીસ ત્રણ ત્રણ ની ગણતરી છે સત્યાવીસ પછી અને ઓગણત્રીસ નહીં તો આવશે ત્રીસ પછી એકત્રીસ બત્રીસ નહીં આવે અને તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ નહીં આવે એટલે છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ નહીં એટલે કે ઓગણચાલીસ પછી છે બાવન ચોપન છપ્પન એટલે કે બાવન છે ત્રેપન નથી ને ચોપન એક છોડીને એક પંચાવન નથી છપ્પન હવે સત્તાવન નથી તો ઓગણસાઠ નહીં અને સાઠ એકસઠ નહીં તો બાસઠ બાસઠ પછી ત્રેસઠ પણ ત્રેસઠ નહીં એટલે કે ચોસઠ પછી પાસઠ નહીં ને છાસઠ હવે અહીં અને વર્ગ આપેલા છે પાંચ અ છ બત અ પાંચ છ સાત હવે ધોરણ આવશે આઠ અ પછી બ બ પછી અ અ ને બ નું પુનરાવર્તન કરવાનું અને ધોરણ ક્રમશઃ આગળ લખતા જવાના એટલે અ પછી આવશે બ હવે પછી નવમું ધોરણ તો નવ બ છે તો આવશે અ નવ પછી દસમું ધોરણ અ છે તો બ બસ પછી અગિયારમું ધોરણ બ છે તો અગિયાર પછી બારમું ધોરણ એટલે કે અ છે તો બ પછી છે પંચ્યાસી પંચોતેર પાસઠ આ જુઓ અંક ઘટતા જાય છે આમાં દસ દસ અંક ઘટતા જાય છે પંચ્યાસી માંથી દસ બાદ કરો તો કેટલા થાય પંચોતેર પંચોતેર માંથી દસ બાદ કરો તો પાસઠ પાસઠ માંથી દસ બાદ કરો તો કેટલા આવશે પંચાવન એવી રીતે ઘટતું જવાનું પછી આવશે પિસ્તાળીસ પછી પાંત્રીસ પછી 25 અને પંદર દસ દસ અંકનો ઘટાડો કરતો જવાનો પછી છે પંચાવન પચાસ પિસ્તાળીસ આમાં પાંચ પાંચ અંકનો ઘટાડો કરતો જવાનો પિસ્તાળીસ માંથી પાંચ કાઢો તો ચાલીસ પછી પાંત્રીસ પછી ત્રીસ પછી પચીસ અને વીસ પછી છે વીસ ઓગણીસ અઢાર એટલે કે એક એક અંક ઘટાડતો જવાનો અઢાર અઢારથી ઓછા સત્તર પછી સોળ પછી પંદર પછી ચૌદ અને તેર પછી છે ચાલીસ આડત્રીસ છત્રીસ અહીં ચાલીસ છે તો તેની નીચે જુઓ ચાલીસ પછી ચાલીસ ની આગળ ઓગણચાલીસ આવે તો એને ઓગણચાળીસ નથી લખા એની આગળનો અંક આડત્રીસ એક એક અંક ઘટાડતા જાય છે એક અંક છોડી દેવાનો પછી એનો આગળનો અંક લખવાનો એટલે છત્રીસ છે તો છત્રીસ ની આગળનો અંક પાંત્રીસ આવે તો પાંત્રીસ નહીં લખવાના અને કેટલા લખવાના ચોત્રીસ પછી કેટલા લખીશું બત્રીસ અઠ્યાવીસ અને પછી છવ્વીસ લખાઈ ગયું ને બધાને સરસ પછી છે કે તું એ પાંદડા ભેગા કરીને કેટલીક પેટર્ન બનાવી છે કે એ પાંદડા ભેગા કરીને આવી પ્રકારની પેટન બનાવેલી છે જુઓ તમે તમારે પણ બનાવવાની છે હવે તમે પણ કેટલાક પાંદડા ભેગા કરો અને તેમને જુદી જુદી પેટનમાં ગોઠવો તમારે કેટલાક પાંદડા ભેગા કરવાના અને પછી તેને પણ જુદી જુદી પેટર્નમાં ગોઠવવાના છે દિવાસળીનો ઉપયોગ કરીને પણ પેટર્ન દોરો આ ખાલી બોક્સ આપેલું છે એમાં તમારે દિવાસળીનો ઉપયોગ કરીને પેટર્ન દોરવાની છે તમારે અહીં પેટર્નળીને ચોટાડવાની આકાર હોય એવી રીતે દિવાસળી તમારે દોરવાની છે અને એની પેટર્ન બનાવવાની છે કોઈએ દિવાસળીને ચોંટાડવાની નથી સમજાઈ ગયું ને આ તમારે ઘરે રહીને દિવાસળી ઉપયોગ કરીને પેટર્ન દોરવાની છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ આવજો વંદે માતરમ